गुड मॉर्निंग फ्रेंड्स, आज आपणे विषय कलसोर में एकम सात एक छलांगे दरियो कूदू एकम शीखीशू, जेमा आपणे शब्द शोध नी प्रवृत्ति करीशू। वांचन प्रवृत्ति छे वांचन ने आवरो। जे आ हनुमानजी नो प्रसंग छे ए तमारे बे त्रण वार वांचवानुं छे। एक विद्यार्थी पछी बीजा विद्यार्थी वाँचो ने एम वारंवार पुस्तकमांथी वाँचो तो ये तमने मोढ़े थई जशे। हवे आपणे प्रवृत्ति करिए शब्द शोधनी। नीचे आपेला शब्दकोश में केटलाक शब्दों छुपाया छे। आ शब्दों पैकी केटलाक शब्दों पाठ में छे, ज्यारे केटलाक शब्दों आ पाठ में नथी। पाठ में आवता अने न आवता शब्दों शोधो અને જુદા પાડીને લખો। જો આપને આ કોષ્ટક આપ્યું છે અને કોષ્ટકની નીચે આપને ઉદાહરણ પણ આપ્યું છે કે પાઠમાં આવતા શબ્દો અને પાઠમાં ન આવતા શબ્દો સામસામે બે શબ્દો લખ્યા છે। ઉદાહરણમાં આપને આપ્યું છે હનુમાન, તો આપને શબ્દકોષમાં દેખાય છે હનુમાન, વેરી ગુડ, એ હનુમાન। અને પાઠમાં ન આવતા શબ્દ તરીકે આપ્યું છે સમુદ્ર, સમુદ્ર શબ્દ આવતો નથી। દરિયાઈ, દરિયો આવે છે શબ્દ, સમુદ્ર શબ્દ નથી આવતો। એ રીતે આપણે બીજા શબ્દો હવે શોધીએ। તો વાનર શબ્દ, વાનર શબ્દ છે પાઠમાં આવતો, જ્યારે પાઠમાં ન આવતા શબ્દોમાં ભારત શબ્દ એ આપણા પાઠમાં નથી આવતો। દેખાયું તમને? બરાબર, આ ભારત શબ્દ જે પાઠમાં નથી આવતો। બીજામાં લખીએ તો બીજું છે લંકા, લંકા શબ્દ છે પાઠમાં આવતો શબ્દ, અને પાઠમાં ન આવતો શબ્દ છે વન, જંગલ શબ્દ છે પણ વન નથી। ત્યારબાદ છે રામ, રામ શબ્દ પાઠમાં આવે છે, જ્યારે સીમા શબ્દ પાઠમાં આવતો નથી। એ રીતે તમારે બીજા બે શબ્દો શોધવાના છે। આ સિવાયના શબ્દો પણ હોય જે કોષ્ટકમાં અને કોષ્ટકમાં ન, જે આપણા પાઠમાં નથી અને કોષ્ટકમાં છે, તો એ ન આવતા શબ્દોમાં તમારે લખવાનું છે। બરાબર, હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ। નીચેનું વાક્ય કોણ બોલી શકે? કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યામાં લખો। પહેલું વાક્ય આપ્યું છે હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો। કૌંસમાં આપણે શબ્દો ત્રણ આપ્યા છે રાવણ, સૈનિક, હનુમાન। હવે રાવણની જ તો સભા છે એટલે રાવણ તો આ બોલતો જ નહીં હોય, સૈનિક પણ નથી બોલતો કે હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો। તો કોણ બોલે છે આ વાક્ય? હનુમાન બોલે છે કે હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો। તો આપણે લખવાનું છે, જગ્યા જે આપી છે એમાં લખવાનું છે હનુમાન। બીજું છે મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી। તો આ વાક્ય કોણ બોલતું હશે, કોણ બોલી શકે તમને એવું લાગે છે? તો કૌંસમાં શબ્દો આપણને આપ્યા છે સૈનિક, હનુમાન, મંત્રી। તો કોને કેળા ખાવાની મજા પડી હતી? હનુમાનને। એટલે આપણા જે જગ્યા આપી છે લંબચોરસ બોક્સમાં શું આવશે? હનુમાન શબ્દ આવશે। ત્રીજું છે આ વાનરનો ગર્વ ઉતારવો પડશે। આ વાક્ય કોણ બોલી શકે? કૌંસમાં આપ્યું છે રાવણ, સૈનિક, મંત્રી। તો આવશે રાવણ। ચોથું છે બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ। આ કોણ બોલી શકે? રાવણ, રાવણ તો બોલતો જ નહીં હતો, હનુમાન તો રામ શબ્દ વાપરે એટલે ગુસ્સે થઈ જતો હતો, હનુમાનજી પોતાના માટે નહીં બોલી શકે। તો કોણ બોલે છે આ વાક્ય? સૈનિક બોલી શકે છે। તો લખીએ આપણે સૈનિક। પાંચમું છે
આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. તો કોણ બોલે છે? હનુમાન? નહીં, વાનર તો એ જાતે જ છે, એટલે હનુમાન નથી, સૈનિક પણ નથી. તો કોણ આવશે? રાવણ. આ વાક્ય રાવણ બોલે છે. તો પાઠને આધારે તમારે છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને દસમું તમારે કરવાનું છે કે આ વાક્ય કોણ બોલી શકે છે એ આપણા લંબચોરસ બોક્સમાં તમારે એમનું નામ કાઉન્સમાંથી શોધીને લખવાનું છે. બરાબર. આ પ્રસંગમાં આવતા પાંચ નવા શબ્દો નોંધો. એ શબ્દનો ઉપયોગ કરીને તમારા શિક્ષક એક વાક્ય બનાવશે, તેના પરથી અર્થ સમજીને અર્થ લખો, પછી તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય લખો. આપણે ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે વાક્ય બનાવીએ. સૈનિક કહે છે, મહારાજ, આ વાનર આપને મળવાની જીદ કરતો હતો. હવે બીજામાં આપણે શું બનાવીએ, કયો અર્થ લઈએ? ગુસ્સાથી લાલચોળ થવું, એનો અર્થ થાય છે ખૂબ જ ગુસ્સે થવું. તો એનું વાક્ય બનાવીએ, રાવણ હનુમાન ને જોઈ લાલચોર થઈ ગયા, ગુસ્સામાં લાલચોર થઈ ગયા. હવે એ પ્રમાણે આપણે બીજું લઈએ, રામદૂત. રામદૂતનો અર્થ થશે રામનો સેવક. તો હનુમાન રામદૂત હતા, એટલે કે રામના સેવક હતા. બરાબર ને? તમને આખા પ્રસંગમાંથી કોઈ પણ શબ્દ લઈને એનો અર્થ સમજી અર્થ લખવાનું છે, અને પછી શબ્દનો ઉપયોગ કરીને નવું વાક્ય લખવાનું છે. આગળની પ્રવૃત્તિ આપણે એના પછીના વિડીયોમાં કરીશું. ઓકે, બાય બાય.